જામનગરની જિલ્લા જેલમાં પણ આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી અને જેલવાસ ભોગવી રહેલા 595 બંદીવાનોને તેમના બહેનો સહિતના પરિવારને જેલમાં બોલાવ્યા પછી તમામ બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી। જામનગરની જિલ્લા જેલમાં હાલ 595 બંદીવાનોને રખાયા છે, જે તમામ કેદીઓના પરિવારજનોને આજે રક્ષાબંધનના પર્વને લઈને પ્રવેશ માટેની છૂટ અપાઈ હતી। જેમાં સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાખડી બાંધવા માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી અને એક સાથે 25 બંદીવાનો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી। જેમની સામે તેમના બહેનો અથવા પરિવારજનો રાખડી બાંધી શકે તે રીતે પૂજાપાના સમાન માટેના ટેબલો માટેની વ્યવસ્થા ગોઠવાઈ હતી। તેના અનુસંધાને ક્રમશઃ 25-25 કેદી ભાઈઓએ રાખડી બંધાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પરિવારજનોએ રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ મનાવ્યું હતું। જામનગરની જિલ્લા જેલના અધિક્ષક એમજી રબારી, જેલર એનકે ઝાલા ઉપરાંત હવલદાર રવિરાજસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, મસરીભાઈ કરંગિયા અને સંજયભાઈ ગઢવી સહિતના જેલ સ્ટાફે સુંદર વ્યવસ્થા જાળવી હતી, જેને કારણે જેલમાં રક્ષાબંધનના પર્વ પણ સારી રીતે ઉજવાયું હતું। હર્ષલ ખંધીડિયાનો રિપોર્ટ, જામનગર।